આ ગુજરાતમાં લવ લવજેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં એક આર્મી જવાનની ઓળખ આપી એક શખ્સે અલગ અલગ એકત્રીસ યુવતીઓને ટાર્ગેટ કરી મોહમ્મદ જહેબાઝ ખાને પંદર યુવતીઓને ટાર્ગેટ કરી અમદાવાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે યુવતીઓને લવ લવજેહાદમાં ફસાવીને તેણે દુષ્કર્પ દુષ્કર્મ પણ આચર્યું હતું ભારતની જુદી જુદી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી આર્મી ઓફિસરની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા ભાંડો ફૂટ્યો હતો અને આરોપી વિરુદ્ધ પાંચથી વધુ ગુના નોંધાયા છે આરોપીની ધરપકડ પછી ઘણા એવા ખુલાસાઓ થયા જેના ઉપરથી બીજો એક ગુનો અમારે દાખલ કરવો પડ્યો ફોર્જરીનું એ જે આરોપી છે સહેવાઝ ખાન એ પોતે એક આર્મીમાંથી રિટાયર્ડ આર્મીમેન છે અને એમને ફોરજી કરીને પોતાની ઓળખ એક મેજર તરીકે સ્થાપિત કરેલી હતી પોતાનું નામ આધાર કાર્ડમાં હર્ષિત ચૌધરી કરીને રાખેલું હતું અને એના આધારે એ પછી આગળ ઘણી બધી મહિલાઓના સંપર્કમાં આવી એમને લગ્નનું લાલચ આપી શાદી ડોટ કોમ ઉપર ખોટા આઈડી બનાવી અને એમની સાથે ફિઝિકલ અને ફાઇનાન્શિયલ એક્સપ્લોટેશન કરેલું છે સરકારી કર્મચારીઓના આંદોલન મુદ્દે હવે મોટા સમાચાર મળી રહ્યા છે જૂની પેન્શન યોજના અંગેનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે અગાઉ આંદોલન કરવા માટે જાહેરાત કરાઈ હતી જો કે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે રજૂઆત સતત ગત વર્ષે અને મંત્રીમંડળ સમક્ષ કરાઈ હતી કર્મચારીઓની માંગણી બાબતે અવારનવાર ચર્ચા પણ થઈ છે અને મુખ્યમંત્રી સમક્ષ મુદ્દા મુકાયા છે સત્તર તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લોકો જોડાવાના હતા સત્તરમીનો કોઈ જ એવો કાર્યક્રમ હતો નહીં ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એ લોકોના જે કંઈ બી કાર્યક્રમ એમણે રજૂ કર્યા છે કાર્યક્રમ છે પણ અત્યારે તમામ પ્રકારના કર્મચારી મંડળો એ એમની જે લાગણી છે એ સરકારે અમારે માન્ય અમારી જે પાંચ મંત્રીઓની જે ટીમ છે એ બધાએ સાંભળી છે અને માન્ય મુખ્યમંત્રી સમક્ષ પણ અમે લોકો બધા બેસીશું અને સુખદ આવે દિશામાં હકારાત્મક રીતે બધા વિચારી રહ્યા છે પાંચ મંત્રીઓ સાથે એક બેઠક થઈ એને અધિકારીઓ સાથે રાખીને બેઠક કરી એમાં ચર્ચાઓ કરવામાં આવી બે કે ત્રણ પ્રશ્ન એવા છે કે એને વધારે પડતા ચર્ચા કરવાનો હોય ગઈકાલે પણ ઋષિકેશભાઈ સાથે બેઠક થઈ અને એને કીધું કે માન્ય વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે વ્યસ્તના બધા અધિકારીઓના કારણે અમે બધા મંત્રીઓ વ્યસ્ત હોવાના કારણે અમને ફક્ત એક અઠવાડિયાનો ટાઈમ સમય આપો અમે એક અઠવાડિયાની અંદર આપની સાથે સમાધાન કરી અને જો પ્રશ્ન તમને યોગ્ય નિર્ણય ના મળે અને યોગ્ય ના લાગે તો આપે જે કાર્યક્રમ આપેલા છે જે ધરણાના કાર્યક્રમ એના સિવાય પણ તમારે જે કાર્યક્રમ આપવા હોય એ આપ આપી શકશો પેન્શન બાબતનો કેન્દ્ર લેવલથી આખી જે પ્રશ્ન છે જેવી નવી યોજના બહાર પાડી છે એનો અભ્યાસ કરીને જે કાંઈ નિર્ણય આવે એ બે ત્રણ બાબતના અભ્યાસ કરવાની જરૂરિયાત હોય એટલે ફરી સંપૂર્ણ આઠ દિવસની અંદર આપણે સાંભળીને અધિકારી સાથે બેસી અને સંપૂર્ણ પ્રશ્નનો જાહેરાત છે એ આઠ દિનની અંદર અમે કરશું ન કરવામાં આવે તો અમારા જે કાર્યક્રમ આપેલા છે એ ધરણાના કાર્યક્રમ ચારે ચાર રવિવારના અમને સંતોષ નહીં થાય અમને નિર્ણય નહીં મળે અથવા અમને ન્યાય નહીં મળે તો અમારા કાર્યક્રમો સત્તર તારીખે જે ઓનલાઈન છે એ પૂરતા અમે હાલ સ્થગિત એક સત્તર તારીખ સિવાયના અમારા કાર્યક્રમો ચાલુ છે આ તરફ અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણી પ્રહાર કર્યા ભાજપના રાજમાં આ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર થયો છે मार्च बजार एक पहलो खाड़ो पड़ो तो, ब्रिज न आयुष्य 100 वर्ष बेहजर 2022 में ब्रिज बंद करने की फरज पड़ी थी पहला घंटा मार्च 2021 के दौरान हुआ था जो ब्रिज को 100 वर्ष यानी 100 साल चलना था जिसकी आयु 100 वर्ष हो सकती थी लेकिन उसके खराब कंस्ट्रक्शन के कारण अगस्त 2022 को इस ब्रिज को भ्रष्टाचार के रूप में संपूर्ण जनता के लिए बंद कर देना पड़ा कांग्रेस पार्टी ये मांग करती है कि जो बावन करोड़ रुपए का नया खर्च आने वाला है वो इसी कंपनी के द्वारा किया जाए और पूरा कॉस्ट फ्री में किया जाए हाटकेश्वर ब्रिज मुद्दे गृहमंत्री पाछो वर्तो जवाब पण आप्यो कांग्रेस जूठी गैंग छे जूठू फैलावे छे अमारू काम साचू बतावानू छे तेवू हर्ष संघवीए कह्युं हतुं આ આ પ્રકારે માહિતી 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 આપવી આપવી ખોટી કોંગ્રેસનું કામ કામ છે 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 સાચી એ અમે કર્યું અને લાયર ગેંગ જ એમાં કોઈ નથી મોદી ના બીજા ફેઝનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક તેનું ઉદ્ઘાટન કરશે બીજા ફેઝના અઠ્યાવીસ કિલોમીટરના સ્ટ્રેચમાં વીસ સ્ટેશન છે પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો ને કરોડ છે હાલ વીસ પોઈન્ટ આઠ કિલોમીટરની મેટ્રો લાઇન શરૂ થશે મેટ્રોમાં મુસાફરી માટે પાંચથી ચાળીસ રૂપિયા ભાડું હશે મુખ્ય લાઇન એપીએમસીથી મહાત્મા મંદિર સુધી જશે શાખા લાઇન જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી જશે મેટ્રો ફેઝ બેમાં મુખ્ય લાઇન બાવીસ પોઈન્ટ આઠ કિલોમીટરની હશે જ્યારે શાખા લાઇન પાંચ પોઈન્ટ ચાર કિલોમીટરની હશે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે સોળ સપ્ટેમ્બરે પીએમ મોદીનો વધુ એક કાર્યક્રમ નિશ્ચિત થયો છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળશે લાભાર્થીઓના ઘરે જઈ પીએમ મોદી મુલાકાત કરશે ગાંધીનગરના લાભાર્થીઓ સાથે પીએમ મોદી ચર્ચા કરશે વાવોલમાં સોલાર રૂફટોપ લગાવેલા ઘરની તે મુલાકાત લેશે પીએમ લગભગ સાડા દસ વાગે રિન્યુએબલ એનર્જી સમિટ શરૂ કરાવશે દોઢ વાગે ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશનનીથી મુલાકાત લેશે

અમને ખૂબ વધેરો આનંદ થઈ રહ્યો છે અને એમના કામની સરાહના થાય અને અન્ય લોકો પણ એનો વપરાશ કરે અને વપરાશ કરીને એમના કામની સરાહના થાય એ વધુ મહત્વનું છે એને કારણે અમે સૌ ઇએમ સાહેબ મુલાકાત લે અને અમારા સાથે જે વાર્તાલાપ થાય એના માટે ખૂબ જ આનંદ અને હૃદયની લાગણી વ્યક્ત કરીએ છીએ તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે પીએમનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થળની મુલાકાત લીધી સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની તેમણે સમીક્ષા કરી હતી સોળ સપ્ટેમ્બરે જીએમડીસીમાં પીએમની સભા યોજાવાની છે એક લાખની જનમેદનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે અરવલ્લી માર્ગ મકાન પંચાયતમાં ઓગણએશી લાખનું કૌભાંડ ઝડપાયું જેસીબી દ્વારા કામો બતાવીને અન્ય વાહનો દર્શાવાયા રસ્તા રિપેરીંગના કામોમાં જેસીબીનો ઉપયોગ થયાનું દર્શાવાયું તપાસ કરતાં કાર બાઇક જેવા વાહનો નીકળ્યા હતા પંચાયત વિભાગના ઓડિટમાં આ કૌભાંડ બહાર આવ્યું છે કૌભાંડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે તપાસ થાય તો હજુ મોટા કૌભાંડો બહાર આવી શકે અરવલ્લી જિલ્લા પંચાયતમાં બે હજાર પંદર સોળ અને સોળ સત્તરમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અધિકારી કોન્ટ્રાક્ટરોની મિલી ભગતના કારણે લાખ રૂપિયાનું કભાંડ એ રાજ્ય પંચાયતના ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યું છે ત્યારે ઓડિટ રિપોર્ટની અંદર જણાવ્યા મુજબ એ વખતના જે માર્ગના મરામતના જે કામો હતા જંગલ કટિંગના કામો હતા એ તમામે તમામ કામોની અંદર વપરાયેલ જે સાધન હતા એ જેસીબી દર્શાવવામાં આવ્યા છે જેસીબીના અલગ અલગ જે નંબરો છે પરંતુ આરટીઓ રજિસ્ટ્રેશન મુજબ આ જે વાહનો છે એ ક્યાંક ને ક્યાંક મોટરસાઇકલ હોન્ડા સુઝુકી ટ્રેક્ટર તેમજ અલગ અલગ પ્રકારના જે વાહનો છે એ બહાર આવ્યા છે ત્યારે ખરેખર જેસીબીને દર્શાવેલા અન્ય વાહનો કઈ રીતે બહાર આવ્યા એ એક મોટો પ્રશ્ન છે ત્યારે આ જે કોઈ એજન્સીઓએ કામ કરેલું છે એ તમામે તમામ એજન્સીઓ પાસેથી જે નાણાં છે એ વસૂલ કરવા માટેના પણ ક્યાંક ને ક્યાંક આદેશ કર્યા છે પરંતુ આ તરફ રાજકોટમાં સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે મનસુખ સાગઠિયાના મહેલ પર બુલડોઝર ફરી શકે છે રાજકોટ મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સૂત્રો તરફથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આલિશાન મહેલ પર ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે મનપાના પદાધિકારીઓએ અધિકારીઓ પાસે આ અંગે વિગતો માંગી હતી પદાધિકારીઓના નિર્ણય બાદ બુલડોઝર ફરી શકે છે સંઘ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરાઈ છે દારૂનું સેવન કરતાં લોકોને મોકળું મેદાન મળ્યું છે દીવથી વિદેશી દારૂની ઘુસણખોરી વધવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે દારૂ ધુસણખોર અટકાવવા ચેકપોસ્ટ અહીં કાર્યરત કરાઈ હતી જોકે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ હુકમ કર્યો છે અને નવાબંદર પોલીસ તાબાની તળ ચેકપોસ્ટ બંધ કરાઈ છે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી તમામ ચેકપોસ્ટ બંધ કરવા સરકારનો હુકમ હતો જો કે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું પણ મોટું માધ્યમ હતું છ મહિના પૂર્વે ચેકપોસ્ટ પર એસીબીએ એક રેડ કરી હતી ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણા થતા હતા અને ઉનાના પીઆઈ ગોસ્વામી સહિત પોલીસ કર્મીઓ આ જ મામલામાં જેલમાં પણ છે રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ આવી ચેકપોસ્ટ કાર્યરત છે તો રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ રાજ્યમાં સામાન્ય કરતાં સુડતાલીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે વાતાવરણમાં ભેજના કારણે બફારો અનુભવાયો છે અને ધીરે ધીરે વરસાદની ગતિ પણ ઘટી રહી છે મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન ચાલુ છે અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન ચોત્રીસ ડિગ્રી રહેશે તો બીજી તરફ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આસપાસ એક આ ઉપરાંત જે દક્ષિણ વાવાઝોડું હતું તેના અવશેષો પણ સાગરમાં હવે ધીરે ધીરે મહાસાગરો અને અન્ય બનવાની પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદમાં ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે રાધનપુર તાલુકાના છાણિયાથર ગામના ખેડૂતોના ખેતરો આજે પણ પાણીથી તરબોળ છે આ ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક ફેલ ગયો છે છાણિયાથર ગામના ખેડૂતો દ્વારા છસો હેક્ટર જમીનમાં દિવેલા કપાસ અને બાજરી જુવાર તેમજ પશુઓ માટેના ઘાસચારો સહિત કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરા આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા છસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખૂબલે ખૂબલે વોટ આપ્યા છે સતા અહીં કોઈ અધિકારી દેખાણા નથી મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ જેટલા મારા ગામને પછુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે ઊંઝા ઉમિયાધામ ધજા મહોત્સવનો આજે ત્રીજો દિવસ હતો ઊંઝા એમએલએ કિરીટ પટેલ ઉમિયાધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા સાંસદ હરિભાઈ પટેલ કિરીટ પટેલે મા ઉમિયાને ધજા ચઢાવી હતી બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો આ બે દિવસમાં ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અહીં દર્શન કર્યા અંબાજી હાઇવે પર માનવ સાંકળ રચાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હિંમતનગર અંબાજીના માર્ગો પર માઈ ભક્તોની પદયાત્રા યોજાઈ